विद्यार्थी मित्रों, ओरिएंटल हायर सेकेंडरी स्कूल मिर्ज़ापुर अमदावादनी यूट्यूब चैनल में आप सबनू वंस अगेन स्वागत छे। आज आप इंग्लिश विषे बात करवानी छे। आजनो आपनो सब्जेक्ट इंग्लिश छे अने धोरण 10 जेनो यूनिट नंबर 9 जेनु नाम छे ट्यून अप ओ टीन्स। स्टूडेंट्स आनी पहला पण आपणे आ यूनिट विषे बात करी चूक्या छीए। ट्यून अप ओ टीन्स में आपणे क्वेश्चन आंसर अने जेने आपणे कहीए काउंसेलिंग चाली रह्युं छे स्टूडेंट्स एंड पेरेन्ट्सनू, अने ए पेनलमां सारा एवा प्रतिष्ठित व्यक्तिओ बैठा छे जे आपणने सलाह आपी रह्या छे, जे आपणने बतावी रह्या छे कि एक्झामना जे टाइम छे, एक्झामनो जेम जेम टाइम नजीक आवे छे ए दरमियान जे कन्फ्यूजन्स थाय छे, जे प्रॉब्लम्स क्रिएट थाय छे, अने ए प्रॉब्लम्सने केवी रीते आपणे दूर करी शकीए। એમાં એક જ પ્રશ્નનો આપણે ઉત્તર જોયો હતો। હવે આગળના અલગ અલગ સ્ટુડન્ટ્સ અને અલગ અલગ પેરેન્ટ્સ જે છે એ પોતાના પ્રશ્ન અલગ અલગ વ્યક્તિઓ સામે મૂકશે અને એમના જવાબો આપણને મળશે। સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે એ પહેલો જ ક્વેશ્ચન જે ભરત નામના વિદ્યાર્થીએ પૂછ્યો હતો અને એમનો આન્સર ડૉક્ટર નસીર મંસૂરીશ્રીએ આપ્યો હતો, જે મનોચિકિત્સક, એમણે યાદશક્તિ કેવી રીતે વધારે યાદ કરવું અને કેવી રીતે યાદ રાખી શકાય એને અકોર્ડિંગલી ક્વેશ્ચન હતો। હવે ક્વેશ્ચન બદલાઈ ગયો છે, નવો ક્વેશ્ચન છે। અ લેડી, કોઈ પેરેન્ટ્સ છે, અહીંયા સ્ટુડન્ટની વાત નથી થતી, હા હવે પ્રશ્ન પૂછનાર જે છે પેરેન્ટ છે। હેલો ડૉક્ટર મિસિસ શાલત, જો હવે ડાયરેક્ટલી એ ક્વેશ્ચન કરે છે મિસિસ શાલતને, જે કોણ છે એના માટે 3 વર્ડ યુઝ થયા હતા, એજ્યુકેશનલિસ્ટ, ઓથર એન્ડ ટીચર્સ ટ્રેનર। આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી એન્ડ માય સન શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. હી સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી એન્ડ બીકોઝ ઓફ ધેટ હિઝ સ્ટડી સફર્સ। જો હવે એ પોતાના બાળક વિશે પ્રશ્ન પૂછે છે જે ધોરણ 9માં ભણે છે, અને એમની એવી પ્રોબ્લમ છે કે એમનો જે સન છે શાલિન એ વધારે પડતી રમતો રમે છે, એટલે ગેમ્સ રમે છે, ટીવી જુએ છે, અને એના લીધે એનો જે ભણવાનો જે ટાઈમ છે એમાં એને પ્રોબ્લમ થાય છે। વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્શન, કેમ કે અત્યારે સ્ટાન્ડર્ડ 9માં છે, નેક્સ્ટ યર સ્ટાન્ડર્ડ 10 એટલે કે બોર્ડની એક્ઝામિનેશનમાં જવાનું છે, તો કે આ વખતે આ જે ટાઈમ છે એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આ સમયે તમે એમને શું સલાહ આપશો? ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર, મિસિસ ત્રિવેદી પોઈન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર, એની બાજુમાં જ બેઠો છે। વેલ ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર ધ સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટ્રેમ્પ્ટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી। ભાઈ કે આ તો નોર્મલ છે, બિલકુલ નોર્મલ છે, કેમ કે આ જે એમનો ટીનેજર્સનો જે ટાઈમ ડ્યુરેશન છે એમાં ટીવી જોવી અને રમતો રમવી દેટ ઇઝ ક્વાઇટ નોર્મલ। વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન। તમે એમ વિચારતા હોય કે બાળક જે છે આ એજના, એટલે કે સ્ટાન્ડર્ડ 9, 10 હોય, 11, 12 હોય, આ સ્ટુડન્ટ્સ જે છે કમ્પ્લીટલી ટીવી અને ગેમ્સને અવોઇડ કરે દેટ ઇઝ નોટ પોસિબલ, અને યોગ્ય પણ નથી, ઇન ફેક્ટ દેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ। આ તો બહુ ઘાતકી બની જશે પેલા બાળક માટે। Rather, parents should make sure that there is a balance between study and play hours. હવે શું સલાહ આપે છે કે એ તો પેરેન્ટ્સની જવાબદારી છે, વાલી તરીકે તમારી રિસ્પોન્સિબિલિટી છે કે રમતો અને ભણવાના એ ટાઈમ વચ્ચે જે બેલેન્સ કરવાનું છે ઇટ ઇઝ યોર ડ્યુટી। ગેમ્સ, મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, આ પણ જરૂરી જ છે, ભણવાનું જરૂરી છે એ તો છે જ, પણ એની સાથે સાથે ગેમ્સ, મ્યુઝિક અને એન્ટરટેનમેન્ટ એ પણ રિલેક્સ થવા માટે ખૂબ જ જરૂરી છે। દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ, એનાથી એનો સ્ટ્રેસ જે છે ઓછો થશે। જો હવે એક વસ્તુ સમજી લો, એનો અર્થ એ નથી કે તમે ગમે તેટલું ટીવી કે ગેમ્સ રમી શકો છો કે જોઈ શકો છો, નહીં, યુ હેવ ટુ બી વેરી પર્ટિક્યુલર, જેટલું તમે ભણો છો એના કરતાં બહુ જ ઓછો ટાઈમ
તમે ટીવી અને ગેમ્સમાં સ્પેન્ડ કરી શકો છો. અહીંયા ડૉક્ટર એ સલાહ આપે છે, એ કમ્પ્લીટલી એવું નથી કહેતા કે કમ્પ્લીટ છોડી દો અથવા તો કમ્પ્લીટલી ભણવાનું જ કરો, નહીં એવું નથી, પણ બહુ જ બેલેન્સ કરવાની જરૂર છે. અને એ બેલેન્સ એ પેરેન્ટ્સ તરીકે અને એક સ્ટુડન્ટ તરીકે તમારી જવાબદારી છે. સ્ટુડન્ટ્સ, બે ક્વેશ્ચન અને એના આન્સર્સ આપણે એક્સપર્ટ સાથે જોઈ લીધા છે. ફર્સ્ટ ક્વેશ્ચન ભરત અને સેકન્ડ ક્વેશ્ચન મિસિસ ત્રિવેદી, કે જે એમણે પોતાના સન જે સ્ટાન્ડર્ડ 9th છે, અને મિસિસ શાલતે એનો જવાબ આન્સર આપ્યો હતો. હવે આપણે વાત કરીએ થર્ડ ક્વેશ્ચનનો. અગેન અ લેડી, એટલે કે કોઈ સ્ત્રી જે છે, કોઈ લેડી જે છે, કોઈ મધર જે છે, એ ક્વેશ્ચન કરી રહ્યા છે. હેલો એવરી વન, આઈ એમ મિસિસ સુહાની મહેતા. આઈ એમ નોટ શ્યોર હુમ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન. હવે એમને ખબર નથી કે આ પ્રશ્ન હું કઈ વ્યક્તિને પૂછું. જે કાઉન્સેલર્સ બેઠા છે, જે એક્સપર્ટ્સ છે, એમાંથી કોને આ ક્વેશ્ચન મારે કરવાનો છે, કે આઈ એમ નોટ શ્યોર. આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લમ. અત્યારે આપણે બે પ્રશ્નો જોયા એ સ્ટડીને અકોર્ડિંગલી હતા. માય ડોટર સીમ્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડીઝ બટ હાર્ડલી શેર્સ એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ એન્ડ હર સ્ટડીઝ. એ કહે છે મને ભણવાને અકોર્ડિંગલી કોઈ પ્રોબ્લેમ નથી. મારી જે ડોટર છે, હવે અહીંયા એ પોતાની ડોટર વિશેનો ક્વેશ્ચન કરી રહ્યા છે, કે મારી જે દીકરી જે છે એ તો બહુ જ સારી રીતે એન્જોય કરીને ભણી રહી છે, બટ પ્રોબ્લેમ એ છે કે અમારી સાથે કોઈ પણ વસ્તુ શેર નથી કરતી. હવે આ તો બહુ જ મોટો ઇશ્યુ છે. જનરલી આખો દિવસમાં જે બન્યું હોય ને એ છોકરાઓ પર જઈને ઘરે મમ્મીને કે પપ્પાને કે જે એમના ફેમિલિયર વ્યક્તિ હોય, જેની સાથે વધારે ટચમાં છે, એમને જઈને બધી જ વાતો શેર કરતા હોય. હવે અહીંયા જે છે એ લેડીને ભણવાને અકોર્ડિંગલી ઇશ્યુ નથી, પણ કયો ઇશ્યુ છે, તો કે મારી દીકરી જે છે કોઈ પણ વસ્તુ અમારી સાથે શેર નથી કરતી. આસ્ક હર સો મેની ક્વેશ્ચન બટ શી અવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. કે અમે ઘણા પ્રયત્ન કરીએ છીએ એને પ્રશ્ન પૂછવા માટે કે સ્કૂલમાં શું થયું, ફ્રેન્ડ્સની સાથે શું થાય છે, શું ભણે છે, બટ એ અમારી સાથે કોઈ પણ વસ્તુ શેર નથી કરતી. હવે અનુજ એટલે આપણા એન્કર. આઈ થિંક વી શુડ કન્સલ્ટ ડૉક્ટર મેકે એઝ હી મસ્ટ હેવ ફેસ્ડ સિમિલર ક્વેશ્ચન્સ ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ. હવે એ બહુ સારી સલાહ આપે છે આપણને. જો આ લેડી જે છે મિસિસ સુહાની મહેતા, એમને તો ખબર નથી કે કોને ક્વેશ્ચન કરવાનો છે, તો અનુજ આપ વચ્ચે પડે છે અને કહે છે કે ભાઈ ડૉક્ટર મેકે જે છે, જે આપણી સાથે ઇન્ટરનેશનલી જોડાયેલા છે ઓન વિડીયો કોલ યુનિવર્સિટી ઓફ એડનબર્ગથી, ઓકે, તો એમને કહે છે કે હવે આપણે એમને પૂછીએ આ ક્વેશ્ચન. થેન્ક યુ અનુજ. આઈ હોપ આઈ એમ ઓડિબલ ઓવર ધેર, કે મને લાગે છે કે તમે મને સાંભળી શકો છો. યસ, આઈ લાઈક ધીસ ક્વેશ્ચન. મને આ પ્રશ્ન ગમ્યો. શા માટે ગમે છે? ઇફ શેરિંગ ઇઝ મિસિંગ બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. શેરિંગ એટલે કોઈ વસ્તુ બીજાની સાથે ડિસ્કસ કરવી અથવા તો એની વસ્તુ એને કહેવી, આપણા જે અંદરની મનની જે વાત હોય એ કોઈ બીજાની સાથે શેર કરવી. તો કે છે જો શેરિંગ નથી તો એના માટે ફક્ત બાળક જવાબદાર નથી, બટ બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. શેરિંગ ઇઝ ગ્લુ that binds the family together. જો પરિવારના ઘણા બધા સભ્યો હોય અથવા તો થોડાક પણ સભ્યો હોય, પણ જો એકબીજાની સાથે વાતચીત નહીં કરે, કોઈ વસ્તુને શેર નહીં કરે, તો પછી ફેમિલી જે છે એ જોડાયેલી નહીં રહે. એ ગ્લુ છે. ગ્લુ એટલે બંનેને જોડવાનું કાર્ય કરે છે. જનરલી એડોલેસન્ટ એટ ધીસ એજ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધર લાઈવ્સ. જનરલી તમારી એજના જે બાળકો છે, જેને આપણે ટીનેજર્સ કહીએ, નોટ ચાઇલ્ડ, બાળકો નથી હવે, પણ એક ટીનેજર્સ છે, તો એ જે છે એમને જનરલી આ વસ્તુ કમ્ફર્ટેબલ નથી હોતી કે એમની સાથે જે બને છે, કેમ કે આ એક અલગ એજ છે, એમાં ઘણી નવી વસ્તુઓ તમારી સાથે બને છે અને ક્વાઇટ નોર્મલ છે. તો એ કહે છે કે એ વસ્તુ બધાની સાથે શેર કરવી એ કમ્ફર્ટેબલ નથી લાગતું. એઝ પેરેન્ટ્સ વી મસ્ટ કન્સિડર, પેરેન્ટ્સે એ વસ્તુને સમજવી જોઈએ, અને બીજું કે એમની સાથે શેર કરવાનું ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધ શેરિંગ અવર નેગેટિવ. હવે એ સમજો કે શા માટે બાળક આપણી સાથે શેર નથી કરતો, તો એના માટે આપણો નેગેટિવ રિસ્પોન્સ જવાબદાર છે. છોકરાઓ કંઈ આ વાલીને જઈને કે, એટલે તમે પણ આ કદાચ સ્ટુડન્ટ્સ તરીકે ફેસ કરતા હશો કે તમને ખબર છે કે ભાઈ ઘરે જઈને આ વસ્તુ જણાવીશું કે અમારે આ જોઈએ છે, તો જવાબ ના જ મળશે.
તો કે નેગેટિવ રિસ્પોન્સ છે અને પ્રીચિંગ ડિસ્કરેજીસ. પ્રીચિંગ એટલે ઉપદેશ, ભાઈ આમ ના કરો, અમે તો આમ કરતા હતા, તમે આમ મારા જમાનામાં. તો એટલે એવા પ્રકારનું જે છે એ વિદ્યાર્થીઓ બાળકોને ગમતું નથી. હાવ એવર ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ. અને સાથે સાથે એક બાળકે પણ પોતાના માતા પિતાના ઇન્ટેન્શનને સમજવું જોઈએ કે મા બાપ જે છે એ ઉપદેશ શા માટે આપે છે, કેમ કે એમણે આ દુનિયા તમારાથી વધારે જોયેલી છે, એ તમારા કરતાં વધારે અનુભવી છે, એમને ખબર છે સારા અને નરસા બાબતોની, તો એ તમને સારી સલાહ આપશે. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ. જો શેરિંગ નહીં થાય તો ઘણી લાંબી એટલે ઘણી મોટી મુશ્કેલી થઈ શકે છે, બહુ સિરિયસ પ્રોબ્લેમ આવી શકે છે. તો એ સલાહ આપે છે કે ભાઈ શેરિંગ એ બહુ જ જરૂરી છે, અને એમાં ફક્ત બાળકને તમે માર્ક નથી કાઢી શકતા, એમાં માતા પિતા તરીકે એ પણ તમારી જવાબદારી છે કે જો બાળક શેર નથી કરતું તો તમારે તમારો જે એટીટ્યૂડ છે એ ચેન્જ કરવો પડશે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે જોઈ લીધું કે પ્રોફેસર મકે બહુ સારી સલાહ આપી છે. હવે આગળ અનુજ કહે છે, થેન્ક યુ ડૉક્ટર મેકે ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. હવે ડૉક્ટર મેકે કહે છે, ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. અનુજ, માય બેસ્ટ વિશીઝ ટુ સ્ટુડન્ટ્સ, હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ. એ એમને થેન્ક યુ કહે છે કે તમારો આભાર છે. તો એ સામે એ પણ કહે છે કે મને તો બહુ ગમે છે વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ સાથે વાત કરવાની, અને એમને બેસ્ટ વિશીઝ આપી અને કમ્પ્લીટ કરે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ. નાવ પહેલો ક્વેશ્ચન જ વિદ્યાર્થીએ પૂછ્યું, ત્યાર પછી બે સળંગ જે પ્રશ્નો આવ્યા એ પેરેન્ટ્સે પૂછ્યા છે. એટલે અનુજ કહે છે હવે વિદ્યાર્થીઓ ક્વેશ્ચન કરે. હવે સ્ટુડન્ટ વન એટલે કે કોઈ સ્ટુડન્ટ પૂછે છે, સર મે આઈ એમ ફીલિંગ હંગરી રાઇટ નાવ બીકોઝ માય પેરેન્ટ્સ ડોન્ટ અલાઉ મી ટુ ઈટ વોટ આઈ એન્જોય. હવે સીધો એવું પ્રશ્ન કરે છે કે મને અત્યારે ભૂખ લાગી છે, કેમ મારા માતા પિતા મને મારું ભાવતું જે છે, મને જે ગમે છે એ મને જમવા નથી દેતા. અનુજ કહે છે, આઈ થિંક ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી ફોર ધ ડાયટિશિયન. સીધું છે, ખાવાની વાત છે એટલે ડાયટિશિયન પાસે જવું પડશે. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો. હવે એ કહે છે કે તું શાંતિથી ડિટેલમાં બધી વસ્તુ અમને જણાવ. હવે એ પોતાનો ઇન્ટ્રોડક્શન આપે છે, માય નેમ ઇઝ પ્રિયાંશી. એ કહે છે, મારું નામ પ્રિયાંશી છે એન્ડ આઈ મેડ, ઓહ મેડમ આઈ લવ પિઝા. હવે જો એને કઈ કઈ વસ્તુ ગમે છે ખાવા માટેની, પિઝા વિથ ડબલ ચીઝ, ડાય ફોર દાબેલી વિથ બટર ઓર ચીઝ, દાબેલી પિઝા ડબલ ચીઝની સાથે, ડ્રીમ ઓફ બર્ગર, બર્ગરના સ્વપ્ન આવે છે એને. માય ફેવરિટ પાસ્ટ ટાઈમ ઇઝ ક્રન્ચી વેફર્સ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. વેફર્સ અને કોલ્ડ ડ્રિંક્સ તો ખાલી પાસ્ટ ટાઈમ એટલે નવરા બેઠા હોઈએ ટાઈમ પાસ કરવા માટે ખાય છે. બટ માય મોમ સર્વ્સ મી હોસ્પિટલ ખાના. એટલે એવું સીધું સિમ્પલ આપે છે, ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ફૂડ આઈ ઇટ. આઈ રિયલી વન્ડર કે ખાવ જમવા અને ભણવાના એ બે વચ્ચે કોઈક ડાયરેક્ટ કનેક્શન છે, એ તો મને થોડુંક વિચિત્ર લાગે છે. જો હવે તમને પણ આ બધું સાંભળીને મોઢામાં પાણી તો આવી ગયું હશે. હવે ડૉક્ટર શ્રોફ, ડૉક્ટર મંજુ શ્રોફ, વેલ નોન ડાયટિશિયન, એ આપણને જવાબ આપે છે, પ્રિયાંશી યુ લુક રિયલી ફૂડી, આઈ લાઈક યોર સ્પોન્ટેનિટી. એટલે બધું આમ ખોલીને મન બરાબર એણે બરાબર જોશથી જે એના મનમાં હતું એ બધું એણે કહી દીધું. તો એ કહે છે કે બહુ સારી વસ્તુ છે કે તે તારા જે હૃદયમાં હતું એ બધું જ અમને કહ્યું છે. દેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન બિટવીન ધ ફૂડ યુ ઈટ એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેઇન વાયા મેટાબોલિઝમ. હવે કહે છે કે તને એવું વિચિત્ર લાગે છે પણ આ તો ડાયરેક્ટ કનેક્શન છે, ખાવાનું જે તમે ખાઓ છો અને જે તમારું બ્રેઇન છે એ કામ કરે છે એ બંને વચ્ચેનું જોડાણ છે મેટાબોલિઝમ. એટલે ચયાપચયની ક્રિયા, આપણે ભોજન લઈએ અને એનું જે પાચનની જે પ્રોસેસ છે એ આખી બોડીના બધા પાર્ટ્સ ઉપર ઇફેક્ટ કરે છે. તો કે તમારી બ્રેઇન એક્ટિવિટીનું ને તમારા જમવાનું એ બંનેનું તો ડાયરેક્ટ કનેક્શન છે. હવે કેવી રીતે છે તો એ આપણને ડિટેલ્સમાં આગળ બતાવશે. હજી જે છે એમનો આન્સર એમણે કમ્પ્લીટ કર્યું નથી. તમે જોઈ શકો છો એના સ્વપ્ન અને એનું જમવાનું. ઓકે, હેવી ફૂડ ડાયરેક્ટ્સ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. જેટલું હેવી તમે ભોજન લેશો એટલે એનું જે ફ્લો છે એને ડાયજેશન સિસ્ટમ છે
એટલે બધું જે શરીરનું કાર્ય છે, બ્લડ ફ્લો જે છે એ સીધા ડાયજેશન ડાયજેસ્ટિવ સિસ્ટમ, એટલે આપણે એને તમે કહો છો સાયન્સમાં, તમે જોયું પાચન ક્રિયા, એકી આખી પ્રોસેસ ચાલે છે, મોઢાથી શરૂ થઈ જઠર અને આંતરડા અને બધાની અંદર પ્રોસેસ. એટલે જ્યારે હેવી ફૂડ શરીરમાં જાય છે તો બ્લડનો જે ફ્લો છે એ ડાયજેસ્ટિવ સિસ્ટમ તરફ આગળ વધે છે, રિઝલ્ટિંગ ઇન ટુ સ્લોઈંગ ડાઉન ઓફ ધ બ્રેઇન એક્ટિવિટી. અને જે બ્લડ મગજ સુધી જવું જોઈએ તો એનો ફ્લો પણ સીધા ચયાપચયની ક્રિયા તરફ વળે છે, તો એના લીધે તમારી જે બ્રેઇનની જે સિસ્ટમ છે થોડીક સ્લો થઈ જાય છે. યુ મસ્ટ હેવ ફેલ સ્લીપી, લેઝી એન્ડ ડ્રાઉઝી આફ્ટર ઇટિંગ હેવી મીલ્સ. આ તો કોમન છે, બહુ જ હેવી ફૂડ લઈ લો, ખાઈ લીધું છે, રાઈસ લીધા હોય, કોઈ ચીઝી એવી વસ્તુ ખાઈ લીધી હોય તો સ્લીપી એટલે એવું લાગે કે હવે ઊંઘ આવે છે, લેઝીનેસ એટલે આમ આળસ આવે છે, ડ્રાઉઝી એટલે આમ થાકેલા જેવું ફીલ થાય. ડઝન્ટ ધીઝ અફેક્ટ યોર સ્ટડીઝ? શું એવું તમને નથી લાગતું કે આવા પ્રકારનું તમારું મૂડ હોય તો તમે ભણશો? હા, નહીં ભણાય ને, સીધી જ વસ્તુ છે, ડાયરેક્ટ તમારી સ્ટડીને અફેક્ટ કરશે. અલ્ટિમેટલી યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ. ભણવા માટે તમારો બ્રેઇન એકદમ એક્ટિવ હોવો જોઈએ, ના કે તમે લેઝી ફીલ કરતા હો, ડ્રાઉઝી ફીલ કરતા હોય, તો કે એના માટે તો તમારો બ્રેઇન એક્ટિવ હોવો જરૂરી છે. રાધર દેન ગોઈંગ ફોર ફેટી ફૂડ્સ, પ્રિફર ટુ ટેક લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ વિથ ઇનફ. હવે કયા ફૂડની એ સલાહ આપે છે? ડાયટિશિયન છે. બહુ ફેટી ફૂડ ખાવા કરતાં લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ, એટલો ફૂડ કે જે ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય, એના માટે વધારે બ્લડ ફ્લોની જરૂર ન પડે. તો કયા? સૂપ, જ્યુસ, દાળ, મિલ્ક, છાસ એન્ડ લસ્સી એટ એક્સ્ટ્રા. તો એવા પ્રકારની વસ્તુઓ લો કે જે ઇઝી ટુ ડાયજેસ્ટ હોય. ઇટ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ અ લોટ, અને સાથે સાથે સલાડ. અત્યારે તો શિયાળાની સરસ મજાની સિઝન છે, એમાં પુષ્કળ વેજીટેબલ્સ આવે છે, સારામાં સારા ફ્રૂટ્સ આવે છે, તો એ લેવા જરૂરી છે. અને એ તમારા બ્રેઇનની સાથે સાથે બોડીને બ્રેઇન બંનેને એક્ટિવ રાખશે. ડુ નોટ ઓવર ઇટ વધારે પડતું, એટલે આજે બહુ વસ્તુ સારી ટેસ્ટી બની ગઈ છે તો બેની જગ્યાએ ચાર રોટલી લઈ લીધી, તો કે ડુ નોટ ઓવર ઇટ, ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધ લોંગ રન. એ વખતે તો તમને સારું લાગશે, પણ લાંબા ગાળા દરમિયાન એ જે વસ્તુ છે વધારાની તમારા શરીરમાં, એ તમને નુકસાન કરશે. રિમેમ્બર, ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ્સ લાઇટ બિકમ્સ બ્રાઇટ્સ. જો નવું સૂત્ર એમણે કર્યું છે કે જે વિદ્યાર્થીઓ લાઇટ ખાવાનું લે છે એ બ્રાઇટ હોય છે, એટલે તેજસ્વી હોય છે. એ ઓબ્વિયસ છે કે લાઇટ ફૂડ હશે તો ઇઝી ટુ ડાયજેસ્ટ થઈ જશે, એટલે તમારું બ્રેઇન જે છે એ એક્ટિવ રહેશે. સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરીશું લાસ્ટ ક્વેશ્ચન, જે આપણા યુનિટનો લાસ્ટ ક્વેશ્ચન છે એના વિશે. આપણે સૌ પ્રથમ ભરતનો ક્વેશ્ચન આવ્યો, ત્યાર પછી એક લેડીએ ક્વેશ્ચન કર્યું મિસિસ શેલતને શાલિન વિશે, ત્યાર પછી એક લેડીની વાત થઈ મિસિસ મેકે, પછી પ્રિયાંશી આવી, એને ડાયટિશિયન જોડે વાત થઈ, એટલે ઓલમોસ્ટ બધાનો એક એક ક્વેશ્ચન થઈ ગયો છે. ડૉક્ટર નસીર મંસૂરી, ત્યાર પછી મિસિસ શેલત, ત્યાર પછી ડૉક્ટર રે મકે અને મંજુ શ્રોફ ડાયટિશિયન. હવે લાસ્ટ ક્વેશ્ચન છે, હેલો ડૉક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ, આઈ રીડ સમ વેર ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ, કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ. જો હવે મેઇન આપણો જે ટોપિક છે ટ્યુન અપ ઓર ટીન્સ, એને અકોર્ડિંગલી પ્રશ્ન આવ્યો. એક સ્ટુડન્ટ જે છે એનું નામ છે કંદર્પ, એ કહે છે મેં કઈ જગ્યાએ વાંચ્યું છે કે ટ્યુન અપ, તમારી બોડીને તમારા ટાઈમ ટેબલ એક્ઝામ એટલે બોર્ડ એક્ઝામની સાથે ટ્યુનઅપ કરો, એનો અર્થ શું છે? ડૉક્ટર મંસૂરી સર કહે છે, ડિયર યુ સીમ ટુ બી 10th or 12th, મને લાગે છે તું બોર્ડની એક્ઝામ આપી રહ્યો છે. ટ્યુનઅપ પ્રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક, કોઈ એક ચોક્કસ કાર્ય માટે તમારા શરીર અને તમારા મગજને બંનેને સાથે જોડીને કામ કરવું. જ્યારે તમારી એક્ઝામિનેશન થાય છે યુ નીડ નો હાવ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મની, કયા ટાઈમે તમારું શરીર અને તમારું બ્રેઇન બંને એક્ટિવલી કાર્ય કરતા હોય. યુ શુડ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ, તમારે પહેલાં તો નક્કી કરવું કે તમારા માટે તમારી કઈ તાકાત છે અને તમારી કઈ વીકનેસીસ છે, એ તમારે ડિસાઇડ કરવાનું છે. ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર અ વીક, અઠવાડિયા બે અઠવાડિયા તમારી જાતને ઓબ્ઝર્વ કરો. ઓલવેઝ રિમેમ્બર દેટ યોર સ્ટ્રેન્થ આર યોર એસર્ટ, આપણે સ્ટ્રેન્થની વાત કરવાની છે, વીકનેસીસની વાત નથી કરવાની. ડો નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસીસ,
જે આપણી વીકનેસીસ છે. સમજો કે કોઈ ટોપિક એવો છે, ભાઈ મેથ્સમાં બધા જ ટોપિક ઇઝી છે, બે ટોપિક એવા છે કે બહુ જ અઘરા છે, તો એને અત્યારે ઇગ્નોર કરો, જે ઇઝી છે પહેલાં એને કવર અપ કરો. તો કે છે વીકનેસીસની આપણે વાત નથી કરવાની, ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ ધેટ વિલ હેલ્પ યુ ટુ કોપ ધ એક્ઝામ. એક્ઝામમાં તમારી જે સ્ટ્રેન્થ છે એ તમને મદદરૂપ થશે. બીજું, તમારું બોડી એન્ડ માઇન્ડ જે છે ક્યારે ટ્યુનઅપ થાય છે? સ્કૂલ ટાઈમ ટેબલની બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ. સ્કૂલ ટાઈમ ટેબલ તો છે, પણ સ્કૂલના અમુક ટાઈમ પહેલાંથી તમને બોર્ડનું એક્ઝામ ટાઈમ ટેબલ મળી જશે. વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ બેઝડ ઓન યોર એનર્જી લેવલ. સ્કૂલની સાથે તમારે સુસંગત, જનરલી શું હોય કે 5 કલાક સ્કૂલના નીકાળી લો, પછી ઘરે આવો, ફ્રેશ થાઓ, ત્યાર પછી ટ્યુશન્સનો ટાઈમ હોય, ત્યાર પછી અધર સ્કૂલ હોમવર્ક હોય, તો કે એ હવે ટાઈમ ટેબલને જવા દો. અને તમારું એનર્જી લેવલ કયું છે અને કયા ટાઈમે એનર્જી લેવલ હાઈએસ્ટ છે એની ઉપર તમારે ફોકસ કરવાનું છે. આઈડેન્ટિફાય ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ, ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. તમારું એનર્જી લેવલ કયા સમયે હાઈ છે. અમુક સ્ટુડન્ટને એવું હોય કે રાતના મોડે સુધી યાદ કરે તો યાદ રહી જાય, અમુકને એવું હોય કે રાતના કામ થતું જ નથી, સવારે વહેલા ઉઠવાનું એમને વધારે સુટેબલ હોય, અમુકને એવું હોય કે ભાઈ રાતના ઊંઘ આવતી હોય તો મેથ્સના સમ લઈ લો તો ઊંઘ ઉડી જાય. એટલે એવા પ્રકારનો ટાઈમ ટેબલ છે, ઇન્ડિવિજ્યુઅલ. આપણે પહેલાં જ ક્વેશ્ચનમાં જોયું હતું કે રેટેનેશનની જે સિસ્ટમ છે એ બધાની અલગ અલગ છે, તો યુ મે ધ ફોલો સિમ્પલ રિલેક્સેશન. અને સાથે સાથે તમારા બોડી અને માઇન્ડને રિલેક્સ કરવાની પણ જરૂર રહેશે. એના માટે તમે પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, લિસનિંગ ટુ લાઇટ મ્યુઝિક, ટેકિંગ અ વોક અબાઉટ 10 or 15 મિનિટ્સ એટ અ સુટેબલ ટાઈમ, ઓર હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી. તમે કોઈ યોગાસન કરો, થોડુંક ચાલવાનું રાખો, થોડુંક મ્યુઝિક ધીમેથી સાંભળી લો, કોઈ કપ ઓફ ટી લઈ લો, એટલે એ તમે એના માટે કરી શકો છો. યુ કેન ઇવન સ્પેન્ડ સમ ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ પેરેન્ટ્સ. બરાબર, એ શું કહે છે કે ભાઈ ગમે તે વસ્તુ જે છે પહેલાં તમારે તમારી જાતને આઈડેન્ટિફાય કરો, નવું એનર્જી લેવલ અકોર્ડિંગલી ટાઈમ ટેબલ બનાવો, અને ત્યાર પછી તમને લાગે છે કે દિવસ દરમિયાન આ ટાઈમે અમને થાક લાગે છે, કંટાળો આવે છે, તો થોડીક ટિપ્સ પણ આપી છે કે કેવી રીતે તમે તમારા બોડીને રિલેક્સ કરી શકો છો. કન્ટિન્યુઅસલી ભણભણ કરવું કે વાંચ વાંચ કરવું, જો કે એ તો જનરલી તમે લોકો કરતા નથી, ના ના કરો છો, પણ કન્ટિન્યુઅસલી કોઈ વસ્તુને સતત ખેંચવી એના કરતાં વચ્ચે થોડોક બ્રેક હોય તો એ તમારો મૂડ જે છે ચેન્જ કરે છે. એ શું કહે છે કે તમારો મૂડ ચીયરફુલ રાખો, ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી, વિશ યુ ઓલ ધ બેસ્ટ. હવે શું કહે છે કે ભાઈ તમે જે ભણો છો એમાં તમારો મૂડ બહુ જ સારો હોવો એ જરૂરી છે. હવે લાસ્ટમાં શું કહે છે અનુજ, સ્ટુડન્ટ્સ ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? તો બધા બહુ જ ખુશ થઈ ગયા છે. અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધ ઓડિયન્સ, એટલે તાળીઓનો અવાજ આવે છે. ધીસ ટેલ્સ ઓલ, આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. હવે પ્રોગ્રામ પૂર્ણ કરવાનો ટાઈમ આવી ગયો છે. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ્સ. કોને માટે છે આ? જે ડિગ્નિટરીઝ છે, જે પેનલ્સમાં લોકો હતા, કાઉન્સેલર્સ હતા, જેમણે સરસ મજાની આપણને ટિપ્સ આપી છે, તો કે છે એમનો ગ્રેટિટ્યુડ, એમના આભાર વર્ડ શબ્દોમાં માનવું એ મુશ્કેલ છે. However, I am indeed thankful to all the guests who made it convenience to spare time from their busy schedule. Emna akha busy schedule mathi apane time apyo, ena mate abhar. I am sure that not only students but parents also gained a lot. Fakt vidyartho nahi, valiyone pan aaje ghano shikva mળ્યો. Hope we all remember the tips given by the experts and follow them as much as we can. બેસ્ટ વિશીસ ટુ ઓલ. ફક્ત સાંભળ્યું છે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, કે છે કે ભાઈ સાંભળ્યું તો છે પણ એને યાદ રાખી અને આપણે એને ફોલો કરીશું ટિપ્સને, તો જ એ આપણા માટે કામનું છે. અને પોતાની બેસ્ટ વિશીસ આપી છે અને પ્રોગ્રામને પૂર્ણ કરે છે, એટલે સેમિનાર જે છે એ પૂર્ણ થાય છે. અલગ અલગ વ્યક્તિ એટલે અલગ અલગ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ પાસેથી આપણને 5 પ્રશ્નો મળ્યા. 5 પ્રશ્નોના જવાબ અલગ અલગ રીતે એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવ્યા. અહીંયા આપણો જે છે યુનિટ એ કમ્પ્લીટ થાય છે. સરસ મજાની ટિપ્સ છે. આ જે યુનિટ છે એક્ઝામિનેશનને અકોર્ડિંગલી પ્રિપેર કરવાની જરૂર નથી, એમાં શોર્ટ નોટ તમારે મોઢે ફક્ત કરવાની નથી, બાકી મિનિંગ્સ અને એ બધી વસ્તુ જોવી પડશે. અને આ યુનિટ
आपने घणुं एवी वस्तु शीखवाड़ी गयुं छे एटले एनो उपयोग तमारे पुष्कळ प्रमाणमां करवानो छे अने टिप्सने फॉलो करवानी छे जेथी ए तमने पण सूटेबल रहेशे। अने जता जता एक वस्तु जोईए आपणे, हाउ स्मार्ट इज योर राइट फूट। तमारो जमणो जे पग छे ए बहु ज स्मार्ट छे, तमे हो के न हो। शा माटे? जो आपणे एने बे टिप्स आपी छे ए तमारे करवानी छे। वाइल सिटिंग लिफ्ट योर राइट फूट। बैठा होइए त्यारे तमारो जमणो पग जे छे तमारे ऊंचो करवानो छे अने फ्लोर उपरथी एटले जमीनथी ऊंचो करो। एंड मेक क्लॉक वाइज सर्कल। अने क्लॉक वाइज एटले घड़ियाळनो जे कांटानी दिशा छे ए दिशामां गोळ सर्कल बनावो। थोड़ीक वार आ प्रक्रिया करो। त्यार पछी एंटी क्लॉक वाइज सर्कल इन द एर विथ योर राइट हेन्ड। हवे तमारो जमणो हाथ लो। ए पगनी प्रोसेस तो कंटीन्यू ज राखवानी छे। तमारा हाथनुं जे काम छे जमणो हाथ लो अने तमारा घड़ियाळना कांटानी विरुद्ध दिशामां सर्कल ड्रॉ करो। हवे हाथथी तो शुं थशे, तमने पोते भान नहीं होय पर तमारो पग जे छे ऑटोमेटिकली तमारा हाथनी दिशामां फेरवाई जशे। आ खरेखर आम पेलू एक मिरेकल जेवू थाय छे ने, एक चमत्कार थई जाय एवा प्रकारनी आ प्रोसेस छे। तमारुं ब्रेन बहु एक्टिव हशे तो पण तमारे तमारा पगने क्लॉकवाइज राखवानुं छे, हाथने एंटी क्लॉकवाइज राखवानुं छे, पर थोड़ीक वार पछी बंने सेम डिरेक्शनमां थई जशे। सो आ एक्सरसाइज करशो अने साथे साथे कीप लर्निंग। तमारी जे स्ट्रेंथ छे एने ओळखो एंड अकॉर्डिंगली दैट टाइम टेबल प्रमाणे सारामां सारी प्रिपेरेशन स्टार्ट करो।